નિર્ણય લેવામાં આવે તો વ્યક્તિ આપણે એર આઈ કહીએ છે રેસ્ટ ઇન પીસ વાળી વાતમાં ચોક્કસપણે. બિલકુલ, માન્ય રાખવામાં આવી, પરંતુ એના કુટુંબની આર્થિક સ્થિતિ, એની મનોસ્થિતિ, એના કુટુંબની મનોસ્થિતિ, નિર્ણય પાછળ કયા કયા ફેક્ટર અસર કરી ગયા, મેડિકલ સિસ્ટમ શું કહી રહી છે, કેટલી ફાઇટ વધારે આપી શકે એવી શક્યતા ક્યાંક હતી, આ બધી વસ્તુ તપાસી કે નહીં એની શું ગેરંટી છે? સી, હવે આપણે એમાં આપણે અગર ઇફ યુ વોન્ટ ટુ ડિસ્કસ ધીસ, ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ દેટ કે જ્યારે માણસ વેજીટેટિવ સ્ટેટમાં થઈ જાય છે ત્યારે તો એના એ પર ડિપેન્ડ થાય છે. જ્યારે માણસ પોતે જાક આઈ મીન સેન્સીસ હોય છે પણ બોડી બંધ થઈ જાય છે ત્યારે ઓબ્વિયસલી એ તડપી રહ્યો છે. હવે તમે એ સમજો, એ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે કે પોતે તડપી રહ્યો છે, કારણ કે બે મહિના તરફ તમે આમ નોર્મલ કેસમાં જોશો ને, સાહેબ ના કહ્યું ત્યારે હું તો થાકી ગયો, ડાયાબિટીસને ઇન્જેક્શન લઈને કે જે બી કીમોથેરાપી લઈને કેવા થાય છે, કારણ કે તમે એ આખા સ્ટેજ ઓફ મેન્ટલી ભલે તમે જાગતા હો છો પણ તમે એવા મેન્ટલ ડિપ્રેશનમાં આવો છો, એટલે તો ઘણા લોકો ડિપ્રેશન એ બધી એ લોકો ડોક્ટરો આપોઆપ ગોલી ચાલુ કરી જ દે છે. એટલે ત્યારે એ સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે ત્યારે ઘણી વાર માણસને એવું થાય છે કે મારે નથી જીવું, મેં ઇનફ જીવી લીધું, હવે હું તડપર ને ઇટ ઇઝ આઈ નોટ અગ્રી, હું એ ના નથી પાડતી, કારણ કે એમ કોઈ બી માણસ એવું ઈચ્છે કે ભાઈ હું શું કામ તડપી તડપીને જીવું, હું શું કામ ખોટું એ કરું, એના કરતા મરી જવું સારું છે, ફિનિશ થઈ ગયું વાત. એટલે એનો થોટ પ્રોસેસ છે. પણ એઝ આવર કોન્સ્ટિટ્યુશન સેઝ કે યુ હેવ રાઈટ ટુ લીવ બટ યુ ડુ નોટ હેવ અ રાઈટ ટુ ડાય, કારણ કે તમે અલ્ટિમેટલી તો કાલ ઉઠીને બધા જ્યાં સુસાઇડ કરશે ને બધા નાટકો થાય છે એ રાઈટ ટુ ડાય માટે થાય છે, એટલે તેના અગેન્સ્ટ કલમ મૂકી છે. એટલે હવે તમારો જે આખો પોઈન્ટ છે કે એનું મિસયુઝ ના થાય એના માટે, સી આઈ પર્સનલી ફીલ કે યસ ધેર કેન બી જી હર લો માં ધેર આર બોથ ધ સાઇડ્સ, બટ આઈ થિંક ધીસ પર્ટિક્યુલર લો ટુ બી ફ્રોમ માય સાઇડ યસ ઇટ કેન બી મિસયુઝ વન ઓર ટુ પર્સન, બટ એટલીસ્ટ આપણે અગેન ગિવિંગ બેક ટુ ધ બેનિફિટ ઓફ ડાઉટ કે 98% ટાઈમ્સ આ લો મિસયુઝ નથી થતો આપણે એવું માનીને ચાલીએ છીએ. અને બીજી વાત કે આજે પર્ટિક્યુલરલી જ્યારે ડેથ વિશ ની વાત કરશું મેડિકલ સ્ટેટમાં, હું પેલા ઘરમાં ઝઘડા થયા ને મારે ડેથ વિશ જોઈએ છે હું એમાં નથી અત્યારે પડવા માંગતી, કારણ કે એ તો બેવકૂફી છે, એમાં આવે બી નહીં ને કામ શહેર માં છે બી નહીં. પણ હું અગર આજે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે હું ડેથ વિશ ની વાત કરવા માંગુ છું કે અગર માણસ કહે છે કે ભાઈ મારે આઈ મીન મને તમે એ આપો, મોત આપો, કારણ કે હું કંટાળી ગયો છું, તો એઝ રાઇટલી સેડ કે વેન આફ્ટર સીંગ ઓલ ધીસ પેરામીટર્સ ધ ડોક્ટર કેન ટેક વિલ ટેક અ ડિસિઝન, અને રિલેટિવ્સ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કે માલો ડોક્ટર તો કે ભાઈ કશું રાખ્યું નથી પણ રિલેટિવ્સ કે ના આપણે તો ચાલુ જ રાખવું છે, તો પછી ડોક્ટર ડઝ નોટ હેવ અ ચોઇસ. અને ઘણા કેસમાં મારી પાસે એવા કેસીસ બી છે કે જેમાં માણસે ડેથ વિશ માંગ્યું છે પણ એના રિલેટિવ્સ હોપ છે. એટલે સી હોપ ઇઝ ઓલવેઝ ધેર. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું જે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી જે બધાની હવે થેન્ક્સ ટુ મેડિકલ સાયન્સ લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે. એટલે એક વાત તો નક્કી છે કે મેડિકલ સાયન્સ ઇમ્પ્રુવ થયું છે અને એટલે જરા ચાન્સીસ કે માણસ બચી જશે, પણ હવે કેટલા કોને કેટલા બચાવવા છે અને કેવી રીતે કરવું છે એ એક આખું હ્યુમન બિંગ પર ડિપેન્ડ થઈ રહ્યું છે. અને સામેવાળાનું આફર લેટ મી આઈ એમ નોટ ડોન્ટ ફીલ કે હું ઇનસેન્સિટિવ બોલી રહી છું, પણ ઘણી વાર માણસે 60-70 વર્ષ જીવી લીધો અને 90-80 વર્ષ કદાચ બચી જાય તો જીવી બી શકે છે, પણ એ થાય છે કે બસ મેં આઈ હેવ ઇનફ થિંગ્સ ઇન માય લાઈફ, આઈ હેવ ડન એવરીથિંગ ઇન માય લાઈફ ને મારે મરી જવું છે ને હું આમે હેરાન થઈ રહ્યો છું. તો હી હેઝ અ રાઈટ, એટલે એઝ ધ જજ જ્યુડિશિયરી હેઝ ટેકન ધેટ જજમેન્ટ કે હી હેઝ ધેટ રાઈટ કે ભાઈ હવે કશું રહ્યું નથી, ખાલી 10 વર્ષ હું ખાટલા પર રહીને મરું, અરે ખાટલા પર રહીને જીવ, એના કરતા લેટ મી હેવ અ પીસફુલ ડેથ, કારણ કે અલ્ટિમેટલી ડેથ વિશ ઇઝ અ પીસફુલ ડેથ, તું જીવે છે તો તડપી રહ્યો છે, મરી જાય છે તો એનો પીસફુલ ડેથ થઈ જાય છે. ઓકે ડોક્ટર પ્રવીણ, મને ખાસ એ કહેશું જયારે આ નિર્ણય લેવામાં